આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. 9 ઓગસ્ટ યુનો દ્વારા જ્યારે વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે વિશ્વમાં આદિવાસી સમાજ દ્વારા ધામધૂમની ઉજવણી કરવામાં આવતી હોય છે. રાજપીપળામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી સ્વરૂપે આદિવાસી દિવસની ઉજવણી કરી અને આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી અને પરિભ્રમણ કરી નંદબિલ રાજાની પ્રતિમાએ સમાપ્ત થઈ હતી. રાજપીપળામાં એક તો વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ એટલે આદિવાસી સમાજનો એકતા દિવસ, આદિવાસી સમાજનો ખૂબ જ ગૌરવ બનતો દિવસ કહેવાય. એટલે આજે રાજપીપળાના ગાર્ડનની અંદર સૌ પ્રથમ સ્ટેજના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં આદિવાસી સમાજ ધરતી માતાને ખૂબ જ માને છે એટલે ધરતી માતાની પૂજા કરવામાં આવી છે, યા મોગીની પૂજા કરવામાં આવી છે. યા મોગી એવી એક કુળદેવી છે કે જગત પર તમામ દેવી દેવતાઓના હાથમાં હથિયારો છે પણ આ દેવી યા મોગીના હાથમાં અનાજ અર્પણ કરવાનો એક આપણે જે પરસ કહે છે એ છે. એટલે એમની પૂજા કરવામાં આવી છે અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા, સ્વાગત કરવામાં આવ્યું, આભાર માનવામાં આવ્યું અને ત્યારબાદ એ ભવ્ય રેલી પણ રાજપીપળામાં યોજવામાં આવી. અને આ એટલા માટે અમારે આજે એની અંદર તણતોડ મહેનત કરવી પડે છે કે દુનિયાના 193 દેશો દુનિયાના 193 દેશોનું બનેલું એક પવિત્ર સંગઠન એટલે કે યુનો મહાસંઘ એને 1994ની અંદર આ આદિવાસી સમાજને જાગૃત કરવાના હેતુથી આદિવાસી સમાજ પોતે જાગૃત થાય અને એની જે સમસ્યાઓ છે મૂળભૂત એને હલ કરે એના માટે એને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કરેલો. ને આ એનું કારણ છે કે આદિવાસી એટલે પ્રકૃતિ પૂંજન, જે પ્રકૃતિને પૂંજતો હોય એ પ્રકૃતિને નુકસાન નહીં કરે. પ્રકૃતિ એક એવી વસ્તુ છે, જો પ્રકૃતિ સુરક્ષિત હશે તો જ સમગ્ર દુનિયાની અંદર જીવસૃષ્ટિ છે તે સુરક્ષિત હોય. એટલે યુનો મહાસંઘે બી વિચાર્યું કે સૌપ્રથમ ખરેખર આદિવાસીઓને બચાવવા જોઈએ. જો આદિવાસી બચશે, પ્રકૃતિની સુરક્ષા કરશે, પ્રકૃતિ અને સૃષ્ટિ સુરક્ષિત હશે તો તમામ જીવસૃષ્ટિ સુરક્ષિત રહેશે એવા એક નોંધ લઈને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કર્યો. અને આદિવાસી સમાજ ખૂબ જ મહેનતું અને એકતામાં માનવાવાળો, ગામની અંદર કોઈક મરણ થયું હોય, એક ઘરમાં મરણ થયું હોય તો આખા ગામની અંદર ચૂલા નથી હરકતા, એક વ્યક્તિને કાંટો વાગ્યો હોય તો આખું ગામ દુઃખ સહન કરતું હોય એવી એક સંસ્કૃતિવાળો, ભાઈચારા જાળવવાવાળો, ખૂબ જ મહેનતું પ્રકારનો અને ખૂબ આનંદ ઉલ્લાસથી જીવનારો, દુઃખ હોય કે સુખ હંમેશા ખુશ રહેવાવાળો આદિવાસી સમાજ છે. અને એટલે જ યુનો મહાસંઘે આજે 9મી વખતે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જાહેર કર્યો છે. એને અમે આજે આનંદ ઉલ્લાસથી ઠીક રાજપીપળા તો ઠીક છે, નર્મદા જિલ્લો ઠીક છે, દેશ અને દુનિયા પણ આજે ધામધૂમથી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસને ઉજવી રહ્યો છે.